નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકો. આપણી સાથે જુહી સુપરફાસ્ટ 100 માં શરૂઆત કરીએ. ગુજરાત જમીન મહેસૂલ તૃતીય સુધારા વિધેયક મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ગૃહમાં રજૂ કર્યું. એને વિના 2005 પહેલા બનેલી સોસાયટીઓ કાયદેસર કરવાના કાયદામાં સુધારો કરાયો. રાજ્યની 668 જેટલી સુરક્ષિત સોસાયટીઓને લાભ મળશે. અમદાવાદ શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો. છેલ્લા 2 વર્ષમાં મેલેરિયાના 11,700થી વધુ કેસ નોંધાયા, જ્યારે ડેન્ગ્યુના 5,500થી વધુ કેસ આવ્યા સામે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં ડેન્ગ્યુથી 15 અને મેલેરિયાથી 4 લોકોના થયા મોત. વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે ગુજરાત સરકાર પર 2.40 લાખ કરોડ રૂપિયાનું દેવું, જે 31 ઓક્ટોબરની સ્થિતિએ જાહેર દેવું 2.40 લાખ કરોડ પાર થયું છે. 2 વર્ષમાં રાજ્ય સરકારે 35,000 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવ્યું. વિધાનસભામાં સરકારે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને કારણે શાળાઓને મર્જ કરવાનો કર્યો સ્વીકાર. 1 વર્ષ માંથી 28 શાળાઓને મર્જ કરવામાં આવી. વલસાડ અને નવસારીમાં 28 શાળાઓ મર્જ કરાઈ. નવસારીમાં 2 પ્રાથમિક શાળાઓ બંધ કરાઈ. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન જીએસટી મામલે ચર્ચા. જીએસટી લાગુ થવાને કારણે ગુજરાત સરકારની આવકમાં થયો ઘટાડો. રાજ્ય સરકારની ઘટાડા સામે કેન્દ્ર સરકારે 15,502 કરોડની કરી ચૂકવણી. પાટણમાં 2 વર્ષમાં કેનાલોમાં ગાબડાની 38 ઘટના. ગાબડા પડતા 32,619 ઘન મીટર પાણી વેડફાયું. ધારાસભ્ય રઘુ દેસાઈના સવાલમાં સરકારનો લેખિત જવાબ. બનાસકાંઠાના કેનાલમાં ગાબડા અને ભંગાણની 35 ઘટનાઓ બની. આ ગાબડાઓથી ખેડૂતોને થયેલા નુકસાનની સરકારે ચૂકવણી કરી. સરકારની આંકડા મુજબ ફક્ત 5 ખેડૂતોના પાકને જ થયું નુકસાન. અમરેલીમાં છેલ્લા 2 વર્ષમાં દીપડા દ્વારા 43 હુમલા થયા, જેમાં 8 લોકોના મોત, 40 લોકોને પહોંચી ઈજા. 2 વર્ષમાં 119 દીપડા અમરેલીમાંથી પકડાયા. સરકારે વિધાનસભા સત્રમાં આપી માહિતી. જૂનાગઢમાં 2 વર્ષમાં 37 વખત દીપડાના થયા હુમલા, જેમાં 6 લોકોના મોત અને 31 લોકોને પહોંચી ઈજા. છેલ્લા 2 વર્ષમાં 336 દીપડા જૂનાગઢમાંથી પકડાયા. 1 વર્ષમાં 29,38,908 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત. જાન્યુઆરી 2019માં સૌથી વધુ 2,80,127 પ્રવાસીઓ નોંધાયા. એપ્રિલ 2019માં સૌથી ઓછા 1,32,000 પ્રવાસીઓ. સ્ટેચ્યુના નિર્માણ પછી અત્યાર સુધી 82 કરોડથી વધુની આવક. જામનગરની જીજી હોસ્પિટલમાં 183 જગ્યાઓ ખાલી, જ્યારે એમપી શાહ મેડિકલ કોલેજમાં 209 જગ્યાઓ છે ખાલી. હોસ્પિટલમાં વર્ગ 1ની 93 જગ્યાઓ ખાલી. કાલાવડના ધારાસભ્યના પ્રશ્નમાં સરકારનો જવાબ. ખોટી પાવર ઓફ એટર્નીથી નહીં વેચી શકાય મિલકતો. કાયદામાં સુધારાની મહેસૂલ વિભાગે હાથ ધરી કવાયત. કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ગૃહમાં રજૂ કર્યા દાખલા. રાજ્ય સરકારે વિમાનની ખરીદી કરી હોવાનો કર્યો સ્વીકાર. 197,90,22,366 રૂપિયામાં વિમાનની કરાઈ ખરીદી. બોમ્બાર્ડિયર ઇન્કોર્પોરેટર કેનેડા પાસેથી વિમાન ખરીદ્યું. વીમા કંપનીના ઠાગા ઠૈયા મામલે લખતરના ખેડૂતોની હાઈકોર્ટમાં રજૂઆત. હાઈકોર્ટે રાજ્ય સરકાર વીમા કંપની સહિતના પક્ષકારોને ફટકારી નોટિસ. 15 જાન્યુઆરી સુધીમાં કરવાનો રહેશે ખુલાસો. એએમસી કમિશનર ભાજપ શાસકો વચ્ચેના વિવાદના મામલે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી રિપોર્ટ મેળવ્યો. સમગ્ર મામલે શીર્ષ નેતૃત્વ લઈ શકે મહત્વનો નિર્ણય. કમિશનર વિજય નહેરાની બદલી કરવા કરાઈ છે ઉગ્ર રજૂઆત. બિન સચિવાલય પરીક્ષા રદ કરવા મામલે 4 પરીક્ષાર્થીઓ અમરનાથ ઉપવાસ પર. પરીક્ષાર્થીઓ સાથે ખેડૂત આગેવાન શૈલેષ ઠક્કર અમરનાથ ઉપવાસ પર બેઠા. છેલ્લા કેટલાક દિવસ સુધી ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ. સાબરકાંઠાના વદરાળ ગામે એસટી કંડક્ટર પર બિન સચિવાલયની પરીક્ષા આપી ન હોવા છતાં કોપી કેસનો આરોપ. બોટાદમાં એસટી કંડક્ટર તરીકે ફરજ બજાવતા પૂર્વ પટેલે માત્ર ફોર્મ ભરી નહોતી આપી પરીક્ષા, જેને લઈ જરૂરી તપાસની કરી માંગ. સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો. સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો થયો વધારો. તેલના ડબ્બાના ભાવ 1810 થી 1820. આગામી દિવસોમાં સિંગતેલના ભાવ વધવાની શક્યતા. સુરતી સુમૂલ અને તાજા દૂધના ભાવમાં વધારો. દૂધના ભાવમાં 2 રૂપિયાનો કરાયો વધારો, જે વધારો 11 ડિસેમ્બરથી લાગુ થશે. ડીપીએસ કૌભાંડમાં મંજુલા શ્રોફ, હિતેન વસંતી આગોતરા જામીન અરજીનો આજે ચુકાદો. ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરી છે આગોતરા જામીન અરજી. નિત્યાનંદ આશ્રમ વિવાદના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ. તમામ પુરાવા રજૂ કરવા આશ્રમના વકીલને આદેશ. હાઈકોર્ટે યુવતીઓને પરત લાવવાનો ખર્ચ આશ્રમે ઉઠાવવાનો કર્યો આદેશ. વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારા બંને આરોપીઓને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચે કર્યું રિકન્સ્ટ્રક્શન. પોલીસે આરોપીઓના ઘરે કર્યું સર્ચ ઓપરેશન. દેશમાં દુષ્કર્મની ઘટનાઓને લઈ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સરકાર પર કર્યા પ્રહાર. દેશ હવે મેક ઇન ઇન્ડિયાને બદલે રેપ ઇન ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં રોજ બને છે 106 દુષ્કર્મની ઘટના. નાગરિકતા સુધારા બિલ મામલે અમિત શાહ પર પ્રતિબંધ લગાવવાની અમેરિકી આયોગની માંગ. કહ્યું આ એક ગંભીર અને ખોટી દિશામાં લેવાયેલો નિર્ણય. ભાવનગરમાં શિપબ્રેકરોએ કરી આતશબાજી. હોંગકોંગ કન્વેન્શન 2019 કાયદો અમલી થતા અલંગ ઉદ્યોગ માટે સોનેરી સૂરજ ઉગશે, જેને લઈ શિપબ્રેકરોએ પ્રધાનમંત્રી અને શિપિંગ મિનિસ્ટરનો માન્યો આભાર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 12 ડિસેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી. બનાસકાંઠા અને કચ્છમાં અત્યંત સામાન્ય વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં આવશે પલટો. આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. સુજલામ સુફલામ યોજનાના જાહેર હિસાબ સમિતિનો અહેવાલ ગૃહમાં મૂકવા મનાવતા ઉગ્ર ચર્ચા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અહેવાલ રજૂ કર્યો તે માટે માંગ્યું કારણ. સાથે જ 119 ડેમમાંથી માત્ર 19 ડેમ ભરાયા હોવાનો કર્યો આક્ષેપ. વડોદરાના વસવેલ ગામે દીપડાએ કર્યું વાછરડીનું મારણ. વૃક્ષ સાથે બાંધેલી વાછરડી પર રાત્રિમાં દીપડાનો હુમલો. 4 મહિનામાં 5 વખત કર્યા દીપડાએ હુમલા. વારંવાર દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભય. અમરેલીના ખાંભામાં દીપડાએ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી વાછરડાનું કર્યું મારણ, જેને લઈ લોકોમાં ફફડાટનો માહોલ. વન વિભાગે દીપડાને શોધવાની હાથ ધરી કવાયત. અમરેલીમાં બગસરાના કાગદાડી ખાતે પકડાયેલી દીપડી અંગે અમરેલી કલેક્ટરને માહિતી આપતા જણાવ્યું કે દીપડાઓને પકડવા 100 જેટલી ટીમો બનાવીને 30 જગ્યાએ મારણ અને ટ્રેપ ગોઠવી હતી, જેમાં સફળતા મળી. એક દીપડી પકડાઈ છે, પણ હજુ એક કે બે દીપડા પકડવાના બાકી. અમરેલીમાં બગસરાના ઝાંઝરિયા અને કાગદાડીની સીમમાં દિવસે દીપડો દેખાયો. ખેતરોમાં કપાસ ઉતારી રહેલા મજૂરો દીપડો દેખાતા ભાગ્યા. ગ્રામજનોએ વન વિભાગને કરી છે જાણ. અમરેલીના કાગદાડી ગામની સીમમાંથી એક દીપડી પાંજરે પુરાઈ. વનતંત્ર સાપરમાં શોધી રહ્યું દીપડી અને કાગદાડીમાં પાંજરે પુરાઈ. દીપડીને પાંજરે પૂરી અન્ય જગ્યા પર લઈ જવાઈ. દીપડા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ દ્રિબડિયાની પ્રતિક્રિયા. કહ્યું કે વન વિભાગે દીપડો નહીં પણ દીપડી પકડી છે, જે માનવભક્ષી છે કે નહીં તેની તપાસ થશે. ખેડૂતોને સાથે રાખી વન વિભાગ શોધખોળ કરશે. લોકરક્ષકની પરીક્ષામાં રબારી સમાજ સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે પોરબંદરમાં ઉપવાસ આંદોલન. કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન સાથે યજ્ઞ કરાયો. જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચલાવવાની ચીમકી. અરવલ્લીના મોડાસાની વીજ કચેરીમાં ગ્રાહકોનો હુમાળો. વીજ બિલ ભરવામાં ધીમી ગતિને કારણે લાઇન લાંબી થતા ગ્રાહકો વિફર્યા. બિલ ભરવા આવેલા લોકો કચેરીમાં ધસી ગયા. ગીર સોમનાથ કોડીનારમાં મહિલાઓની વિશાળ રેલી યોજાઈ. 3 વર્ષ પહેલા વેડવા ગામની મહિલાના અપહરણ બળાત્કાર અને હત્યાના આરોપીને મુક્ત કરાતા દર્શાવ્યો વિરોધ. મામલતદારને આવેદન પાઠવી ન્યાયની માંગ. આણંદ જિલ્લાના મહેસૂલ વિભાગના કર્મચારીઓના ધરણા. 17 માંથી 1 પણ માંગણી ન સંતોષાતા રેલીનું આયોજન. સુરતમાં કામરે ટોલટેક્સ નાબૂદ કરવા લોકોએ સહી કરી વિરોધ નોંધાવ્યો. ટોલટેક્સ નાબૂદ નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવાની અપાઈ ચીમકી. પુણા સીતાનગર ચોકડી પાસે વિરોધ પ્રદર્શન. રવિ સિઝન માટે નર્મદા માઇનોર કેનાલમાં પાણી ન છોડાતા પાટણના શંખેશ્વર તાલુકાના જેસરા ગામના ખેડૂતોનો વિરોધ. આશરે 3,000 એકર જમીનમાં વાવેલ પાક ન સુકાવવાને આરે. એનએસયુઆઈના કારકરો પર એચકે કોલેજમાં બીબીએના પ્રિન્સિપલ દ્વારા કરાયેલી ફરિયાદને લઈ એનએસયુઆઈના કારકરોએ કર્યો વિરોધ. સાથે પ્રિન્સિપલના રાજીનામાની કરી માંગ. પ્રિન્સિપલે વિદ્યાર્થીઓ પાસે આઈ કાર્ડ માંગતા મામલો વિચક્યો. અમદાવાદની એચકે કોલેજમાં વિદ્યાર્થીનીની છેડતી બાબતે બબાલ. કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી. નવરંગપુરા પોલીસે મામલો થાળે પાડ્યો. અમદાવાદમાં બિલ્ડર અને તેના એકાઉન્ટન્ટ પાસે હપ્તા પેટે 25 લાખની માંગ કરનારા 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ. યુવકે કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવવા માટે માંગ્યો હતો હપ્તો. ધમકી આપી અગાઉ પણ પડાવ્યા હતા રૂપિયા, જેને સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. કોન્સ્ટેબલના પતિને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી કોન્સ્ટેબલ સહિત તેના ભાઈ ભાભી વિરુદ્ધ ફરિયાદ. ભાવનગર સિહોરના આંબલા ગામે જૂની અદાવતે જૂથ અથડામણ. પાઇપ, ઢોકા, કુહાડી, તલવાર જેવા હથિયારોનો જાહેરમાં ઉપયોગ. જૂથ અથડામણમાં 6 થી વધુને ઈજા. પોલીસનો ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત.
ભાવનગર શહેરના બોરતળાવમાં ફતેહગર પાસેથી યુવાનની લાશ મળી. યુવાન બોરતળાવ વિસ્તારનો રહેવાસી હોવાની ચર્ચા. મોતનું કારણ અકબંધ. પોલીસ ઘટનાની તપાસ હાથ ધરી. પંચમહાલના શહેરાની પાનમ હાઈલેવલ કેનાલમાં વૃદ્ધનું ડૂબી જવાથી મોત. 36 કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધની લાશ મળી. પરિવારજનોમાં શોકનો માહોલ. રાજકોટના ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદીમાંથી પાણીમાં તરતી લાશ મળી આવી. 25 વર્ષનો યુવક આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. રાજકોટના કાલાવાડ રોડ પર યુવતીની છેડતીના મામલે માલવીયા નગર પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. આરોપીઓને ઘટનાસ્થળ પર લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન. આરોપી પાસે પોલીસે જાહેરમાં મંગાવી માફી. પંચમહાલ ગોધરા પાસેના રામપુરા ગામના ગુમ થયેલા 4 યુવાનોની કાર જૂનાગઢમાં નદીના ઊંડા પાણીમાં મળી આવી. સાથે 2 યુવાનોનો મૃતદેહ, જ્યારે 3 યુવાનની શોધખોળ શરૂ. 2 દિવસ પહેલા 4 યુવાનો થયા હતા ગુમ. સુરતની સરથાણા પોલીસે મોડી રાત્રે કારની કરી અટકાયત. કારમાંથી પોલીસે વાંધાજનક સામગ્રી અને રિવોલ્વર મળી આવી. કાર ચોરીની હોવાનો અને હત્યાના ગુનામાં ઉપયોગ થયો હોવાનો ખુલાસો. પોલીસે યુવાનની અટકાયત કરી હાથ ધરી કાર્યવાહી. ભરૂચ આમોદના ગાંધી ચોક વિસ્તારના જૈન મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો. મંદિરમાંથી 6 ચાંદીના છત્ર સહિત કમ્પ્યુટર મળી કુલ 1,80,000 ઉપરાંતની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. વડોદરાના ખંડેરાવ માર્કેટમાંથી 30,000 રૂપિયાની ડુંગળીની ચોરી. ચોર ટોળકી ચોરી કરી રિક્ષામાં ફરાર. ઘટના થઈ સીસીટીવીમાં કેદ. બનાસકાંઠાના થરાદના સુંદરનગરમાં બંધ મકાનમાં થઈ ચોરી. સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાના મુદ્દા માલની કરી ચોરી. મકાન માલિક લગ્ન પ્રસંગમાં બહારગામ જતાને તસ્કરોએ કર્યો હાથ ફેરો. હિંમતનગરના મિની પાવાગઢ ખાતે વ્યાજબી ભાવ. દુકાનદાર મંડળીની યોજાઈ બેઠક, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી. મોરબીના ટંકારામાં કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક, જેમાં મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા. બેઠકમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના સર્વ હોદ્દેદારો રહ્યા હાજર. રવિ સિઝનનો 1 માસ વીતી જવા છતાં પણ હજુ સુધી ખેડૂતોને નથી મળ્યું સિંચાઈનું પાણી. સુઈ ગામના મોરવાડાની નર્મદાની માઇનોર એક કેનાલમાં લાગ્યા રેતીના થર. સફાઈનો કોન્ટ્રાક્ટ છતાં ખેડૂતો જાતે સાફ સફાઈ કરવા બન્યા મજબૂર. રાજકોટમાં જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં તંત્રની ઢીલી કામગીરી. 82,000 ખેડૂતોમાંથી માત્ર 9% જ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી. તમામ ખરીદ કેન્દ્રો પર સિક્યોરિટી સ્ટાફ વધારવા, ખેડૂતોએ રૂપિયા વહેલા ચૂકવવા, સ્ટાફની સંખ્યામાં વધારો કરવા સહિતના મુદ્દે બેઠક. રાજકોટના ઉપલેટા તાલુકાના કુંડેજ ગામે કપાસના પાકમાં ઈયળ પડતા ખેડૂતે ઉભા પાકને ખેડી નાખ્યો. લાખો રૂપિયાનું નુકસાન. ખેડૂતને વીમો આપી સહાય કરવાની માંગ. સુરતમાં 21 ગામ અને 2 નગરપાલિકાનો સમાવેશ કરવા દરખાસ્ત. સ્થાયી સમિતિ બેઠકમાં વિસ્તરણ અંગે થશે ચર્ચા. સામાન્ય સભાની મંજૂરી બાદ સરકારને રજૂઆત કરાશે. સુરતમાં માંડવી પાસે જૂના પુલના 2 પિલ્લર બ્લાસ્ટ કરી તોડી પડાયા. નવા પુલના બાંધકામ માટે નડતર ઉપડતા જૂના પિલ્લર. હાલ તાપી નદી પર 56 કરોડના ખર્ચે નવા પુલની ચાલી રહી છે કામગીરી. બનાસકાંઠાના વાવની દૈયપ માઇનોર કેનાલમાં પડ્યું 25 ફૂટનું ગાબડું. કેનાલમાં ગાબડું પડતા 15 એકરમાં પકવેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું. ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને નુકસાન. સાબરકાંઠાના ગાંધીપુરા ગામમાં એક ખેડૂતે રવિ સિઝનની વાવણી માટે ખેતરમાં રોટરી માર્યા બાદ ખેતર ખેડી નાખ્યું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકમાં 1 લાખનું નુકસાન. જેને લઈ ઉત્પાદન નહીં થતા ખેતર ખેડ્યું. સાબરકાંઠાના તલોદમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ. જાહેર માર્ગ પર મકાનો આવેલા હોવાથી વારંવાર સર્જાતી હતી ટ્રાફિકની સમસ્યા. જેને લઈ અંબાજી મંદિર પાસે પોલીસ બંદોબસ્ત રાખી 140 દબાણ હટાવાયા. કચ્છના સાયણા ગામના ફાટક પાસે કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત. ઘટનામાં કાર ચાલકનું મોત. ભોગગ્રસ્ત બોર્ડર પીકના હતા જવાન. અમદાવાદમાં રફતારનો કહેરી અથાવત. આંબાવાડી પાંજરાપોળ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે મહિલાને લીધી અડફેટે. અકસ્માતમાં મહિલાનું મોત. રોકાઈશું હાલ એક બ્રેક માટે.
માનવ ભક્ષી દીપડાની વિધાનસભામાં પહોંચી. બગસરાના ગામોમાં કેમ લગાવાય કલમ 144. દીપડો શા માટે કરે છે માણસ પર હુમલો? આજે વિધાનસભામાં કયા મુદ્દા પર થઈ ચર્ચા? ગૃહિણીઓને કેમ વધી ચિંતા? જી 24 કલાક પર જુઓ દેશ પ્રદેશ આજ રાત્રે 7:55. નિર્ભયાના આરોપીઓને 16 ડિસેમ્બરે અપાશે ફાંસી. હૈદરાબાદની દિશાને ન્યાય. ઉન્નાવની નિર્ભયાને ક્યારે? ભારત દેશમાં ક્યારે નિર્ભય બનશે દીકરીઓ? ઝી 24 કલાક પર જુઓ હવસખોરોનો ખાત્મો આજે રાત્રે 8:55. વેલકમ બેક. વાત કરીએ આગળ રાજકોટના રૈયાધાર નજીકના પરશુરામ તળાવમાં 5 લોકો ડૂબ્યા. 5માંથી 2 યુવતીને સ્થાનિકોએ બચાવી લીધી. 3 લોકોના મોત. વડોદરાની વાઘોડિયા જીઆઈડીસીની બાલાજી કંપનીમાં લાગી આગ. આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન. પ્લાસ્ટિકની વસ્તુ બનાવે છે આ કંપની. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નહીં. અરવલ્લીના પ્રતાપપુરા ગામમાં શોર્ટ સર્કિટને કારણે મકાનમાં લાગી આગ. ઘરવખરી વળીને ખાક. સદ્દસીબે મોટી જાનહાનિ ટળી. જામનગરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી. ઘટનામાં સદ્દસીબે કોઈ જાનહાનિ નહીં. મહિલાઓની સુરક્ષા મામલે સુરત પોલીસની પહેલ. રાત્રિ દરમિયાન મહિલાઓને પોલીસ ઘર સુધી મૂકી જશે. 100 નંબર પર ફોન કરી મદદ માંગી શકાશે. રાત્રે 12 વાગ્યાથી 6 વાગ્યા સુધી મળશે મદદ. કચ્છમાં ઝારા ડુંગર ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ. રાજપૂત સમાજ દ્વારા કરાયું આયોજન. મોટી સંખ્યામાં મહાનુભાવો રહ્યા હાજર. આણંદમાં વલ્લભ વિદ્યાનગરની ચારૂતર વિદ્યામંડળના 75 વર્ષ પૂરા થતા યોજાશે કાર્યક્રમ, જેમાં ઉપરાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી રહેશે ઉપસ્થિત. આ સંદર્ભે કાર્યક્રમની રૂપરેખા કરાઈ તૈયાર. મોરબીમાં સગાઈના દિવસે લગ્ન કરી પરિવારોએ બચાવ્યો લગ્નનો તોતિંગ ખર્ચ. મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિએ ઘડિયા લગ્ન લેનાર પરિવારજનોનું કર્યું સન્માન. મોરબી તાલુકા પંચાયતમાં 6 દિવસથી બેંક સખી તાલીમ શિબિર યોજાય. તાલીમાર્થી બહેનો વિવિધ બેંકમાં બેંક સખી તરીકે નિમણૂક. તમામ તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. માઉન્ટ આબુમાં પારો 3.4 ડિગ્રી પર પહોંચ્યો. રાજસ્થાનના 8 શહેરોમાં 10 ડિગ્રીની નીચે તાપમાન. સ્થાનિકો ઠંડીમાં ઠૂંઠવાયા. ઉત્તરાખંડમાં છેલ્લા 1 મહિનાથી હિમવર્ષા. કેદારનાથમાં રહેવાસી મકાનોને કેદારનાથનું મંદિર બરફ હેઠળ ઢંકાયું. લગભગ 7-8 ફૂટ જેટલો બરફ જામ્યો. ભારે હિમવર્ષાને કારણે કેદારનાથની બહાર ચાલી રહેલું પુનઃનિર્માણનું કાર્ય પણ અટકાવી દેવાયું. બુધવારે ઇસરો સૌથી શક્તિશાળી ઇમેજિંગ સેટેલાઇટ VSAT-2BR-1 છોડશે. સેટેલાઇટને કારણે ભારત રડાર ઇમેજિંગ શક્તિશાળી બનશે. આતંકીઓની દરેક ગતિવિધિ ઉપર બારીકાઈથી રખાશે નજર. જેલમાં ફાંસીની વ્યવસ્થા ન હોવાથી નિર્ભયા ગેંગરેપના આરોપી પવનને મંડોલી તિહાડ જેલમાં ખસેડાયો. પવનને તિહાડી જેલ નંબર 2 માં રાખવામાં આવ્યો. બાકીના 3 આરોપી પહેલેથી તિહાડ જેલમાં બંધ. નિર્ભયાના દોષિતોને 16મી ફાંસીની ચર્ચા. બક્સર જેલને 14 ડિસેમ્બર સુધીમાં 10 ગાળિયા તૈયાર કરવાનો આદેશ. ગાળિયાનો ઉપયોગ ક્યાં થશે તે અંગે સસ્પેન્સ. હૈદરાબાદ એન્કાઉન્ટરને લઈ સુપ્રીમ કોર્ટમાં બુધવારે થશે સુનાવણી. મુંબઈના વકીલોની અરજી પર થશે સુનાવણી. જનહિત અરજીમાં એન્કાઉન્ટરની નિષ્પક્ષ એજન્સી પાસે તપાસની માંગ. નાગરિકતા સુધારા બિલ સામે વિરોધમાં ઈશાન ભારતમાં બંધનું એલાન. બંને અનેક રાજકીય પક્ષોનો ટેકો. કેટલાક સ્થળોએ હિંસક બનાવ બન્યા. આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરામાં સુરક્ષા કડક. નાગાલેન્ડ રાજ્યને આ બંધથી મોકૂફ રખાયો. MBA-LLB-ની ડિગ્રી લઈ રોજગાર મુદ્દે દિલ્હીના રસ્તા પર વિદ્યાર્થીઓનો વિરોધ. વિદ્યાર્થીઓએ સાયકલ પર સવાર થઈ પકોડા, ચા અને પાપડ વેચ્યા. વિદ્યાર્થીઓ પાસે ડિગ્રી હોવા છતાં નોકરી ન મળતા કર્યો વિરોધ.
લગ્ન સમારોહમાં મજા માટે ફાયરિંગ કરનારા હવે ચેતી જજો. સમારંભમાં લોકોના જીવને જોખમમાં નાખવા માટે 2 વર્ષની કેદ કે 1 લાખ સુધી દંડ થઈ શકે છે. ગેરકાયદેસર હથિયાર બનાવવા કે રાખવા પર હવે જન્મટીપ સુધીની સજા થાય તેવું બિલ લોકસભામાં કરાયું પસાર. સાંસદ પ્રમિલા જયપાલે અમેરિકી સંસદમાં જમ્મુ કાશ્મીરના ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરવાનો પ્રસ્તાવ કર્યો રજૂ. અટકાયતમાં લેવાયેલા લોકોને છોડી મૂકવાની કરી માંગ. ત્યાં વસતા તમામ લોકોની ધાર્મિક સ્વતંત્રતા સુરક્ષિત રાખવાની કરી અપીલ. ન્યુઝીલેન્ડના પર્યટક સ્થળ વ્હાઇટ હાઉસ આઇલેન્ડ પાસે જ્વાળામુખી ફાટતા 5 લોકોના મોત. 1000થી વધુ લોકો આસપાસના વિસ્તારમાં ફસાયેલા હોવાની માહિતી. જ્વાળામુખીને લીધે નદીનું વધ્યું તાપમાન, મોજા ઉગ્ર બન્યા. પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા લોકોને ફસાયા. રેસ્ક્યુ કરી 18 લોકોને બચાવી લેવાયા. રેસ્ક્યુ ઓપરેશન યથાવત. લોકોને આ સ્થળેથી દૂર રાખવાની અપાઈ સલાહ. ફિનલેન્ડના પરિવહન મંત્રી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા બન્યા સના મરીન. રવિવારે પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા. તેઓ 34 વર્ષની ઉંમરના વિશ્વના સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા. પહેલા 27 વર્ષની ઉંમરે મરીન બન્યા હતા મેયર. પત્રકાર સાથેની વાતચીતમાં મરીને કહ્યું, મેં ક્યારેય જનરલ વિશે વિચાર્યું નથી. હું અમુક કારણોને લીધે આવી રાજકારણમાં મેં લોકોનો વિશ્વાસ જીત્યો. સાથે જ લખ્યો ભાવુક પત્ર. મેનક્રાફ્ટ સ્ટ્રીટ પરનું આ વૃક્ષ અને તેના પર વસતા સમસ્ત પક્ષી, કીટાણુ, પતંગિયા અને આત્માઓ અમે પૂરા સન્માનની સાથે સૂચિત કરે છે કે ખરાબ સ્વાસ્થ્ય અને સમાજની ભલાઈને ધ્યાનમાં રાખી તમને કાપવા પડશે. અમેરિકી રાજ્ય કેલિફોર્નિયાના બેંકલીમાં એક વૃક્ષને કાપતા પહેલા યોજવામાં આવ્યો વિદાય સમારંભ. મેનક્રાફ્ટ સ્ટ્રીટ દેવદાર વૃક્ષ બીમારીને કારણે થઈ ગયું હતું ખોખલું. પડોશમાં બૌદ્ધ મઠના ભિક્ષુકોએ તેને કાપવાનો લીધો નિર્ણય. ફર્સ્ટ એનિવર્સરી પહેલા પિતા બન્યા કપિલ શર્મા. પત્ની આપી પુત્રીને જન્મ. કપિલ શર્માએ ટ્વીટ કરી આપી માહિતી. ટ્વીટ જોઈ ફેન્સે આપી શુભકામના. 6 ડિસેમ્બર રોજ થિયેટર્સમાં રિલીઝ થયા બાદ પણ ફિલ્મ પાણીપત ફરી એકવાર વિવાદમાં. હરિયાણા અને રાજસ્થાનના અનિલ કોહલીએ કર્યો વિરોધ. ફિલ્મમાં રાજા સૂરજમલના પાત્રને ખોટી રીતે કરવામાં આવ્યું છે રજૂ. ફિલ્મ પાણીપત વિવાદ પર અશોક ગેહલોતે સેન્સર બોર્ડને દખલની કરી માંગ. કહ્યું કે સેન્સર બોર્ડ ફિલ્મમાં વિવાદ પર હસ્તક્ષેપ કરવો જોઈએ. લોકો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની કરી રહ્યા છે માંગ. દબંગ 3ના પ્રમોશન માટે કિચ્ચા સુધીર સાથે બેંગલુરુ જશે સલમાન ખાન. દબંગ 3ને કન્નડમાં ડબ કરાઈ રહ્યું છે. આ ફિલ્મને હિન્દી સહિત તેલુગુ અને તમિલ ભાષામાં પણ થશે રિલીઝ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.